છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં રહેલી બાયડ નગરપાલિકા કુલ 24 સભ્યોનું સંખ્યાબળ ધરાવે છે, જેમાં ભાજપના 13 અને એનસીપીના 11 સભ્યોમાંથી ભાજપના 2 સભ્યોએ પક્ષ પલટો કરતા એનસીપીએ બાયડ પાલિકાનું સુકાન સંભાળ્યું. ત્યારબાદ ભાજપ દ્વારા 2 સભ્યોને બરતરફ કર્યા હતા. આજરોજ અરવલ્લી જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં બાયડ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાતા બંને પક્ષે સભ્ય સંખ્યા એક સરખી રહેતા ચૂંટણી અધિકારી દ્વારા બંને પક્ષના દાવેદારોના નામની ચિઠ્ઠી ઉછાળતા પ્રમુખ તરીકે ભાજપના સ્નેહલ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે ભાજપના શાહીન બાનુ મલિકનું ચિઠ્ઠીમાં નામ નીકળ્યું હતું. આમ કેટલાય વિવાદ બાદ ફરી એક વખત બાયડ નગરપાલિકાનું સુકાન ભાજપના હાથમાં આવતા અરવલ્લી જિલ્લા ભાજપના કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો. મારું નામ પ્રમુખ તરીકે ચિઠ્ઠીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મારું નામની નિમણૂક થઈ ચિઠ્ઠી દ્વારા. તેવી જ રીતે ઉપપ્રમુખ માટે પણ એનસીપીના તથા મારા ભારતીય જનતા પાર્ટીના બંને સદસ્યો વચ્ચે ચિઠ્ઠી પડી, તો એમાં ચિઠ્ઠીમાં મલેક સાઈન બાનુબેન છે તે પણ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે, જેથી કરીને ભારતીય જનતા પાર્ટીની પ્રમુખ અને ઉપપ્રમુખ બંને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બેઠા છે. બસ બાયડ નગરનો વિકાસ કરીશું, સર્વાંગી વિકાસ કરીશું, દરેકને સાથે રાખીશું, દરેકના પ્રશ્નો જે હશે અમારાથી બનતો એને સાંભળી વાચા આપી અને સરકારમાં બધા કામ કરાવીશું અને દરેકને સંતોષ થાય એ રીતે કામ કરીશું. બાયડ નગરનો વિકાસ થાય એ બાબતમાં અમે અગ્રેસર રહીશું. અરવલ્લીથી સંજય શર્માનો અહેવાલ, મિજાજ.com.